જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ, અને મારી સાથે એક નાનકડી ઢીંગલી છે. નામ શું છે તારું બેટા? સરસ્વતી. સરસ્વતી, વાહ ભાઈ વાહ. દોસ્તો, અત્યારે હું જઈ રહ્યો છું વીર વચ્છરાજ દાદાના દર્શન કરવાને માટે રણમાં, જે એમનું મંદિર આવેલું છે બરાબર છે ત્યાં. અને અત્યારે તમે એકદમ મારી સામે જોઈ રહ્યા છો, એ જે છે એ બસ છે. હવે એ બસ છે બરાબર છે, રણમાં આવેલી બસ. અહીંયા મીઠું પકવવામાં આવે છે, પછી આ મીઠું પકવનાર જે મજૂરો હોય કે જે અગરિયાઓ હોય અથવા જે રણમાં રહેનાર જે લોકો હોય, એમના બાલ બચ્ચા, એમના નાનકડા બાળકો, જે વિદ્યાર્થીઓ જે ભણતા હોય, એ આ બસ છે. એ ખરેખર બસના રૂપમાં એક સ્કૂલ છે, એ આખે આખું મારે તમને દેખાડવું છે. અને આ નાનકડી ઢીંગલી જે છે એ મારી સાથે આવે છે, ખરા તડકામાં તમે જોઈ શકો છો. આમ વાહનો જઈ રહ્યા છે અને ડમરી ઉડે છે, કાળજાળ ગરમી છે. અને આ ઢીંગલી જે છે મારી સાથે, એનું નામ છે સરસ્વતી. સરસ્વતી બેટા, ક્યાં ધોરણમાં ભણે છે તું? ચોથા ધોરણમાં. અહીંયા બસમાં જ તમારે ભણવાનું હોય? અને કેટલા છોકરાઓ આવો છો ભણવા? કેટલા છોકરા આવે ભણવા અહીંયા? એટલે તું કેટલા છોકરા આવે ભણવાની નથી ખબર તને? સરસ સરસ. તો રોજ જવાનું હોય સ્કૂલે? સાહેબો કેટલા આવે? આજે રજા છે. સરસ સરસ. તો આ દોસ્તો તમે જોઈ રહ્યા છો, અહીંયાથી દૂરથી તમને જે બસ દેખાય, એ બસ આખે આખી હું તમને વ્યવસ્થિત બતાવવા જઈ રહ્યો છું. કદાચ અંદરથી જો ખુલ્લી હોય તો આપણે દેખાડશું, નહીંતર બહાર બહારથી એ બસનો નજારો દેખાડશું. સરસ્વતી, આવ આવ, દોડ 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 દોડ. આપણી સાથે બીજો પણ એક નાનકડો ટેણીઓ આવી રહ્યો છે. આ કોણ છે? સરસ્વતી, તારો ભાઈ છે? સરસ. તમે બે અહીંયા ભણો છો? શું નામ છે આનું? કલ્પેશ. કલ્પેશ અને સરસ્વતી, વાહ ભાઈ, આવો આવો. દોસ્તો તમે જોઈ શકો છો રણમાં આખે આખો નજારો, મીઠાના મોટા મોટા ઢગલાઓ પીડા છે, અને મીઠું પકવતા અથવા મજૂરી કરતા જે અગરિયાઓ હોય, એમના બાળકો જે આ સ્કૂલમાં ભણતા હોય બરાબર છે. તમે જોઈ શકો છો બસની ઉપર એન્ટિના છે, તો કોઈ ચેનલ મારફતે અથવા કોઈ ઇન્ટરનેટ કે પછી બીજી ત્રીજી નેટવર્ક માટેની કોઈ વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રિકની કોઈ વ્યવસ્થા હોય. અને મારી સાથે મારો પરમ મિત્ર ઓમ છે, તમે જોઈ શકો છો એ પણ સાથે આવ્યો છે દોડીને. આવો આવો, તમે બે આવો 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 જલ્દી, આપણે તમને કેમેરામાં લેવાના છે. સાથે ઓમ પણ છે દોસ્તો. એ બસની બરાબર નજીક આપણે આવી ગયા છીએ, અને એ બસ જે છે બરાબર છે, એ દેખાડવા માટે લઈ જઈ રહ્યા છે કલ્પેશ અને સરસ્વતી, જે બંને આ સ્કૂલના નિશાળીયાઓ છે. કદાચ તમે આના અગાઉ આવો વિડીયો ના જોયો હોય તો તમે દોસ્તો જોઈ શકો છો. તમે જોઈ શકો આ બાજુ, આ બાજુ, આ બાજુ આવો. અગરિયા વિસ્તાર રણશાળા, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. દોસ્તો આ બસ તમે જોઈ શકો છો, બસની ઉપર એક સરસ મજાનું એન્ટેના છે. આ આખે આખી બસ જે છે ને, આ બસના રૂપમાં આ શાળા છે. તમે આ શાળામાં ભણો સરસ્વતી? સરસ. તમે જોઈ શકો છો આ બંને બાળકો છે એ આ શાળામાં ભણે છે. આવો આપણે આગળ આવો, બતાવો અમને તમારી શાળા. વાહ ભાઈ, આમાં શું હોય, પાણી ફેર્યું હોય આમાં? હા હા, આ બસ તો અત્યારે બંધ હશે ને, ખુલશે નહીં. હે, હા અંદર ખુલ્લું હોય. આવો તો દોસ્તો આપણે જોઈએ. કદાચ જો ખુલતું હોય તો આપણે જોઈશું આ એમની બસ સ્કૂલ. ખુલશે? ખુલ્યું તો ખરા દોસ્તો, પણ હવે બસ આની અંદર તો બીજું કાંઈ નહીં દેખાય. તમે જોઈ શકો છો સ્ટેરિંગ છે, સીટ છે, ખાલી દરવાજો ખુલ્લો. ઉપર ચડશે પણ એ અંદરથી બંધ છે ને બેટા, કાંઈ વાંધો નહીં. જે છે એ અહીંથી છે, આપણે બંધ કરી દઈએ. તમે જુઓ છો દોસ્તો, સરસ મજાની રંગ રોગાણ કરેલી આ બસ, અને આ જે છે એ રણશાળા છે. આ સરસ્વતી, કલ્પેશ બંને અહીંયા ભણે છે. આવો આપણે જુઓ, સરસ્વતી મેડમ આવો આગળ, આવો આવો, તમે જાઓ તમારી શાળા દેખાડો. સરસ. ઘણા બધા બાળકો હતા એમાંથી આ બંનેને હું અહીંયા લાવ્યો. અહીંથી ચડે એવું છે પણ લોક કરેલું છે ને, આપ જોઈ શકો છો દોસ્તો. હે, બારી તો નથી ખુલતી ને ઓમ? કઈ વાંધો નહીં દોસ્તો, આ પગથિયા છે અહીંથી બધા બાળકો ચડે, અને પછી અહીંયા તમે જોઈ શકો છો લોક કરેલું છે. અરે વાહ, તમે કદાચ આમાં તો સામે હું જ દેખાવું છું, પરંતુ બને એટલી ટ્રાય કરું દેખાડવાની. હા, અંદર તમે જોઈ શકો છો સરસ મજાના બોર્ડ છે, ચાર્ટ છે, સરસ મજાનું બોર્ડ છે, પંખાઓ છે, ઇલેક્ટ્રિકની વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા છે, સરસ મજાની નાનકડી બેન્ચો એટલે પાટલાઓ છે. તમે જોઈ શકો છો લાઈટો છે, આખે આખો એનો વર્ગખંડ છે. રમવાના સાધનો પણ છે, વાહ ભાઈ વાહ. ઉપર નાના બાળકોએ બનાવેલા પેઇન્ટિંગ્સ પણ છે. સરસ. સરસ્વતી, કેટલા વાગે તમારે ભણવાનું ચાલુ થાય કે નક્કી ના હોય? દસ વાગે. દસ વાગ્યાથી ક્યાં સુધી? દસ વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ભણવાનું? પાંચ વાગ્યા સુધી? ચાર
ચાર વાગ્યા સુધી પ્રાર્થના થાય તમારી સ્કૂલમાં? પ્રાર્થના ન થાય. થતી આ પેલું ભજન ગીત વગેરે ગવડાવે સાહેબો? અચ્છા સાહેબો, કેટલા સાહેબો ભણાવવા આવે છે, કઈ ખ્યાલ છે? એક સાહેબ. મેડમ કોઈ આવે? ખાલી એક જ સાહેબ આવે, બાઇક લઈને આવે. સરસ સરસ. સાહેબનું નામ શું છે? સાહેબનું નામ યાદ છે? નહીં, કાંઈ વાંધો નહીં. આપણે સરસ્વતી અને કલ્પેશ, એવું જ હમણાં જ ભણવા આવી તોનો ખ્યાલ હોય. સરસ્વતી અને કલ્પેશ આ શાળાના વિદ્યાર્થી છે દોસ્તો. આખી આખી શાળા તમે જોઈ શકો છો. ખરેખર મેં તો આ વસ્તુ જોઈ અને હું મંત્રમુગ્ધ થઈ ગયો કે ભાઈ, સરકાર જે છે એ હરે શિક્ષણ માટે થઈ અને હરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે. સાથે રમીએ, સાથે ભણીએ, સૌ સાથે આગળ વધીએ. વાહ ભાઈ વાહ. શિક્ષણનો અધિકાર, શિક્ષણ વિભાગ ગુજરાત, સૌ ભણે સૌ આગળ વધે. તમે જોઈ શકો છો એવી સરસ મજાની બસ જે છે એ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે દોસ્તો. પણ અંદર બધું બંધ છે ને બેટા, એટલે આપણે નહીં જઈ શકીએ. હા હા હા, વાહ ભાઈ વાહ. એ નહીં ખુલે, પણ એ અંદરથી ખુલશે બેટા, બહારથી નહીં ખુલે. એટલે કાંઈ વાંધો નહીં. વાહ ભાઈ વાહ, સરસ. કલ્પેશ અને સરસ્વતીએ આપણને આ બધું દેખાડ્યું દોસ્તો. તો તમે જ્યારે પણ આવો આવી રીતના રણમાં તમને કોઈ દ્રશ્ય જોવા મળે તો તમે અચૂક ઊભા રહેજો દોસ્તો, અને આવી રીતના કોઈને કોઈ બસની મુલાકાત તમે જરૂરથી લેજો. વાહ વાહ, જય હિન્દ દોસ્તો. મારી સાથે તમે જોઈ શકો છો અત્યારે શૈલેષભાઈ પંચાલ જે જોડાઈ ગયા છે. ખૂબ જ એમ કહેવાય કે જે ઝાલાવાડની ધરતીના હું તમને ભમિયા કહું છું, એમ કહેવાય કે જગ્યા જગ્યા ફેર્યા છે. એવા અઢળક જ્ઞાની વ્યક્તિ છે જેમની પાસે ઘણું બધું જ્ઞાન છે, પરંતુ આવી બધી જગ્યાએ એમને ફરવાનો અનુભવ છે. ત્યારે શૈલેષભાઈ, અહીંયા આ જે બસ છે એના વિશે તમે શું કહેવા માગો છો? સરકારશ્રી દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, આ તો વર્ષોથી છે, તો તમે શું કહેવા માગો છો આ બસ વિશે અને આ બાળકોના ભવિષ્ય વિશે કે જે બાળકો આ શાળામાં ભણે છે? પહેલી તો વાત એ છે કે આપણી ગુજરાત ગવર્નમેન્ટ જે છે એને ખરેખર બહુ એક મોટી સારામાં સારી વ્યવસ્થા આપણા માટે ઉભી કરેલી કહેવાય. નકર તમે એવો વિચારો કરો કે જો આ બસ ને આ શિક્ષણ ન હોય તો આ બાળકોનું થાય શું? સાચું સાચું, બરોબર. એટલે સૌથી મોટામાં મોટી જો કોઈ વાત હોય ને તો આઝાદભાઈ, આ આપણી ગવર્નમેન્ટ છે એનું મોટામાં મોટું સાહસ છે કે રણની અંદર પણ એમના બાળકોને ટાઈમ ટુ ટાઈમ બેને ટાઈમ જમવાનું મળી રહે, અને સાથે સાથે જમવાને એના સાથે સાથે શિક્ષણ પણ મળી રહે. અને ચોમાસા દરમિયાન આ બસ અહીંથી એમના ગામ જતી હોય છે ને ત્યાં પણ એ લોકોને પ્રાથમિક શિક્ષણ ને બધું મળી રહે, અને ચોમાસું જેવું પૂરું થાય એટલે લોકો અગરિયાઓ જે મીઠું પકાવ આવે અને એના બાળકોનું ખાસ ધ્યાન રહે અને શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવવા માટે આ બસ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એની માથે તમે જુઓ સોલર પેનલ છે, પંખાની વ્યવસ્થા છે, બાળકોને ચા પાણી, જમવાનું, નાસ્તો બધું છે. પીવા માટે આની આખી વ્યવસ્થા છે, આ પીવા માટે એકદમ મસ્ત મજાનું ચોખ્ખું અને નર્મદાનું પાણી. નર્મદાનું દોસ્તો, આ તમે હું હઈડો, આ તમે જો મેં સ્પર્શ કર્યો, એકદમ ટાઢું બોળ પાણી છે. અને આ જે પાણી જે છે બરાબર એ વપરાશ માટેનું પાણી છે, જેવું કે ચા પાણી અને નાસ્તો કરે તો કે વાસણ બાસણ હોય ધોવાનું હોય તો યાને. અને શિક્ષકો અહીંયા અવારનવાર ટાઈમે ટાઈમે ભણાવવા આવે, ટાઈમ આવી જાય. પાછળ જે તમે આપણું ગણેશ આપણે દેખાડ્યું ને, ગણેશ જે છે એ ખરેખર જૂનામાં જૂની એની સ્કૂલ છે. અચ્છા, અગરિયાની સ્કૂલ છે જેને ગણેશ અને વિશામો તરીકે ઓળખવામાં આવે છે. સરસ 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 દોસ્તો, તમે જોઈ શકો છો આ સરકારશ્રી દ્વારા અહીંયા રણ વિસ્તારની માલિકા પણ શિક્ષણ માટેની આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ.